પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજનો દિવસ સત્તાવીસમી જુલાઈ બે હજાર ચોવીસ અને શનિવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો આભાર માનીએ છીએ આજે જે પ્રોમિસ એ તો નીતિવચનનું પુસ્તક તેનો આઠમો અધ્યાય અને ચોત્રીસમી કલમ નીતિવચન આઠ અને ચોત્રીસ જે મારું સાંભળે છે દરરોજ મારા દરવાજા પાસે લક્ષ રાખે છે અને મારી બારસાખો આગળ રાહ જુએ છે તેને ધન્ય છે હવે બાઇબલમાં શાસ્ત્રના પુસ્તકમાં પુસ્તકમાં માથેની સુવાર્તામાં જે ધન્યતાઓ છે ધન્યતાઓ એનો મિનિંગ થાય તેને ધન્ય છે એટલે તે આશીર્વાદિત છે એ આશીર્વાદિત વ્યક્તિ છે એવો એનો અર્થ થાય છે તો અહીંયા આગળ આજના પ્રોમિસમાં કોણ આશીર્વાદિત છે પહેલી બાબત કે જે મારું સાંભળે છે જે મારો અવાજ સાંભળે છે યુહાનની સુવાર્તામાં લખવામાં આવ્યું છે મારા ઘેટા મારો અવાજ સાંભળે છે ઈશ્વર આપણો ભરવાડ છે આપણે એના ઘેટા છીએ તો એનો અવાજ સાંભળવાની બાબત બીજી બાબત દરરોજ મારા દરવાજા પાસે લક્ષ્ય રાખે છે અહીંયા દરવાજા પાસે દરરોજ લક્ષ રાખે છે દરવાજાના બે મિનિંગ છે એ હું આગળ જતાં તમને કહું છું અરે ત્રીજી બાબત મારી બારસાખો આગળ રાહ જુએ છે જે મારી રાહ જુએ છે એ વ્યક્તિ આશીર્વાદિત છે એ વ્યક્તિ આશીર્વાદ પામશે તો પ્રભુના એક સેવક વિલિયન વિલિયમ કાવપર સાહેબ વિલિયમ કાવપર આ જે કલમમાં પ્રોમિસ આપ્યું છે એને સમજાવતા કહે છે કે ઈશ્વર માણસને શોધી રહ્યા છે ઈશ્વર માણસને શોધી રહ્યા છે અને જે માણસ ઈશ્વરને શોધે છે અને એ વ્યક્તિને ઈશ્વર મળે છે અને અનંત જીવન આપે છે એટલે પ્રવિષ્યુ ખ્રિસ્તમાં અનંત જીવનની ખાતરી એ આ કલમમાં પણ વિલિયમ કાઉપર સાહેબ આપણને બતાવે છે હવે ત્યાં લખ્યું છે જે મારું સાંભળે છે અહીંયા સાંભળવું એટલે પાડવું એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાખવાની વાત નહીં પણ પ્રભુના વચનો સાંભળીને જીવનમાં ઉતારીને પાડવાની બાબત અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ કહ્યું જ ને પાડ પરનું ભાષણ જેને આપણે માથિની સુવાર્તા પાંચ છ અને સાતમા અધ્યાયમાં મને આખું કન્ક્લુઝન કરતાં કહ્યું ને પ્રભુ ઈસુએ સંદેશો આપ્યો જુદા જુદા વિષય ઉપર પણ છેલ્લે કહ્યું જે કોઈ મારું આ સાંભળે છે અને પાળે છે તે એક ડાહ્યા માણસની ઉપમા કે જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું એટલે અહીં આગળ મારું સાંભળવું પ્રભુનું સાંભળવું એક આશીર્વાદિત છે વચનો પાડવા માટે પ્રથમ પ્રભુનો અવાજ સાંભળવો પડે અને પ્રભુનો અવાજ સાંભળીએ છીએ તો કહે છે એ અવાજ સાંભળીને એના પ્રમાણે જીવન જીવીએ છીએ તો કહે છે તમને ધન્ય છે મને ધન્ય છે જો આપણે પ્રભુનો અવાજ સાંભળીને પ્રભુનું વચન પાડીએ છીએ તો બીજી બાબત ત્યાં લખવામાં આવી છે દરરોજ મારા દરવાજા આગળ લક્ષ આપે છે હવે દરરોજ દરવાજા આગળ એટલે મેં અગાઉ કહ્યું કે દરવાજો અહીંયા આગળ જે ડોર છે દરવાજો છે એના બે મિનિંગ થાય પહેલો મિનિંગ છે કે પ્રભુનું ઘર એ પણ એક બાબત છે પ્રભુનું ઘર એ તો અઠવાડિયામાં એક વખત આપણે જઈએ છીએ ખોલવામાં આવે છે ત્યાં ભજન સ્તુતિ આરાધના કરવામાં આવે છે ત્યાં પ્રાર્થના કરવામાં આવે છે મેદની સંગત લેવામાં આવે છે પ્રભુનો અવાજ ત્યાં સંભળાય છે એટલે આ પ્રભુનું ઘર દરવાજો એટલે પ્રભુનું ઘર એના ઉપર લક્ષ્ય રાખે છે એટલે આપણે પ્રભુ મંદિરમાં જવા સંબંધી લક્ષ્ય રાખવાની બાબત અને બીજો મિનિંગ થાય છે પ્રભુની સમક્ષતા પ્રભુની હાજરી આપણી સામે એના ઉપર જે લક્ષ આપે છે કે ઈશ્વરની હાજરી તો આપણી સાથે છે જ પ્રભુ મંદિરમાં તો અઠવાડિયામાં એક દિવસ જઈએ ત્યારે એની હાજરીનો અનુભવ કરીએ પણ આપણા ઘરમાં હોઈએ આપણે ભણવા ગયા હોઈએ કે આપણે નોકરી કરવા ગયા હોઈએ ત્યારે પણ ઈશ્વરની સમક્ષતા આપણી સાથે છે એ લક્ષ રાખવાની બાબત અને કહે છે જો એ લક્ષ રાખે છે તો પ્રભુ કહે છે કે ધન્ય છે અને ત્રીજી બાબત કહે છે બારસાખો મુખ્ય પ્રવેશ દ્વાર વિશ્વએ કહ્યું કે ગેટાનું બારણું હું છું પ્રભુ ઈશ્વરે કહ્યું ગીટાનું બારણું હું છું પ્રવેશ દ્વાર એનામાંથી પ્રવેશ કરવાનો અને એટલા માટે આ પ્રભુનું વચન જે મારું સાંભળે છે દરરોજ મારા દરવાજા પાસે લક્ષ રાખે છે અને મારી બારસાખો આગળ રાહ જુએ છે તેને ધન્ય છે તે આશીર્વાદિત છે અને વાલા ભાઈઓને બહેનો આજનું આ પ્રોમિસ તમારા માટે અને મારા માટે પ્રભુ સર્વ રીતે આશીર્વાદિત કરે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ તો આવો આપણે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે આજનો દિવસ તમે બતાવ્યો આજનું વચન પ્રોમિસ સમજવામાં તમારા આત્માની દોરવણી આપી સહાય પૂરી પાડી સામર્થ્ય આપ્યું અને વચન સાંભળીને અમે પાડનારા બનીએ અને એ માટે અમે તમારી સહાય માગીએ છીએ પ્રભુ વિશ્વના પવિત્ર નામમાં સાંભળો અને માન્ય કરો આ મેન